ત્રણ છત્ર શા માટે? એક કેમ નહીં? કવિ કહે છે કે ભગવાન તમે ત્રણ ભુવનના માલિક છો, ત્રણ લોકના સ્વામી છો, એ સ્વામિત્વને સૂચવવા માટે તમારા મસ્તક ઉપર છત્ર છે. યાદ રાખજો, એ ઘરને માથે પણ છત હોય છે. છત વગરનું ઘર ન હોય, છત્ર વગરના પરમાત્મા ન હોય. તમારા માથા પર કોઈનું છત્ર ખરું? બોલો કોનું? ઘરમાં બે બાજુ વોલ હોય ને ઉપર સીલિંગ હોય, બરાબર છે? તમારી વોલ કોણ ને તમારું સીલિંગ કોણ? મા બાપ એ તમારી વોલ છે, દેવ અને ગુરુ એ તમારું, જો રાખ્યા હોય તો. વોલ જો હટી જાય તો સીલિંગ રહેવાનું જ નથી, તમે સમજો બરાબર. જેને ઘરના ઘરમાંથી મા બાપને રવાના કરી દીધા છે અને દેવ અને ગુરુની પાછળ લાખો કરોડો વાપરતા હોય, હું એમ પૂછું છું, વોલ ન હોય સીલિંગ ક્યાંથી? મા બાપ નથી, એને દેવગુરુની માનતા, એને દેવગુરુની ભક્તિ, એને દેવગુરુની પૂજા ક્યાંથી કરી? પરમાત્માનું ત્રણ છત્ર આપણને એમ સૂચવે છે, પ્રભુને આપણા મસ્તક ઉપર રાખવાના છે. એના પછીનું છે ઇન્દ્રધ્વજ. વરઘોડો તમારે ત્યાં નથી નીકળતો, પણ કોકના વરઘોડા તો જોયા છે. પ્રભુના વરઘોડા જયારે નીકળે ત્યારે સૌથી આગળ શું ચાલતું હોય છે? આ ઇન્દ્રધ્વજ કેટલું ઊંચું હોય ખબર છે? 1000 યોજન ઊંચું હોય છે. 1000 યોજન એટલે 780 થી 900 યોજન પર સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારાઓ ફરી રહ્યા છે. એને પણ ક્રોસ કરીને, એટલે જો બતાવ્યું છે આ સૂર્ય, આ નાના નાના સ્ટાર બતાવ્યા, તારા, એ બધાને ક્રોસ કરીને આ ઇન્દ્રધ્વજ ઉપર ભગવાન જયારે વિહાર કરતા હોય, ઇન્દ્રધ્વજ આગળ ચાલતું હોય, અને ભગવાન જયારે સમવસરણમાં હોય ત્યારે ચાર દિશામાં ચાર ધ્વજ ખડા રહી જાય. આ ઇન્દ્રધ્વજ એને નાની નાની ધજા પતાકાઓથી પરિમંડિત કરવામાં આવ્યું છે. કવિ લખે છે, આ જાણે આંગળી છે કે આ ભગવાન તમને મને મોક્ષમાં લઈ જવા માટે સમર્થ છે, એ સૂચવવા માટે આ ઇન્દ્રધ્વજ છે. અને એની જ બાજુમાં છઠ્ઠો સુવર્ણ કમળ. ભગવાન જ્યારે કેવળ જ્ઞાન પામે છે ત્યાર પછી દેવતાઓ પ્રભુના પગ ધરતી પર મૂકવાની ના પાડે છે. કારણ, દેવતાઓ એમ કહે છે કે ભગવાન આ ભૂમિ મનુષ્યના પાપોથી ખરડાય છે, આવી પાપિષ્ટ ભૂમિ પર પગ મૂકીને તમારા ચરણોને અમારે અપવિત્ર નથી કરવા, માટે હે નાથ અમે સુવર્ણના કમળ પાથરશું, તમે એના ઉપર પગ મૂકજો. અત્યારે કઈ આરાધના ચાલે છે? હોળી. શેની હોળી કહેવાય? નવપદજીની. કેટલા દિવસ હોય? 9. અને કમળ પણ કેટલા હોય? 9 નો આંકડો બહુ અદભુત છે. 9 ગ્રહવેયક, 9 કમળ, 9 પદ, 9 સ્મરણ. બેસતા વર્ષે કેટલા સ્મરણ સાંભળવાના? 9. આ 9 ના બહુ અદભુત કરામત છે, કારણ કે 9 નો આંકડો અખંડ છે. તમે 9 ને કોઈ પણ આંકડાથી ગુણો, જવાબ 9 આવશે. બોલો, 9 એકુ 9 દુ 1 ને 8, 9 તેરી. જલ્દી બોલતા જાઓ, નથી આવડતું કોઈને, મોબાઈલથી જ તમે બોલી શકો એમ છો. 9 તેરી 2 ને 7, 9 ચોક 3 ને 6, 9 5 4 ને 5, 9 6 5 ને 4, 63 લ્યો, 72 લ્યો, 81 લ્યો, 90 લ્યો, 99 લ્યો, 108 લ્યો. દુનિયામાં કોઈ પણ સંખ્યાને 9 થી ગુણો, જે જવાબ આવશે એનો ટોટલ મારો જવાબ. 9 નો આંકડો અદભુત કરામત છે. તમે કોઈ સંખ્યા ધારો, ધારી હા પાડો છો, પણ મને શું ખબર પડે હું ધાર્યું? ઓકે, આપણે પછી એનું એક્ઝામ્પલ આપશું. પેલા ધારો, 2 આંકડા 3 આંકડાની ધારી, કોઈ પણ એક ધારો, એનો ટોટલ મારો, માર્યો એને માઇનસ કરો મૂળ સંખ્યામાંથી, કર્યું આવ્યો જવાબ, એનો ટોટલ મારો. 2 ને તો ગણિતમાં હમણાં એક સરસ વાંચ્યું હતું કે આજના ભણતરે આપણને અંગૂઠામાંથી સહી કરતા શીખવાડી, બરાબર? આપણા મા બાપ, આપણા બાપ દાદા હતા, શું કરતા હતા? અંગૂઠો જ મારતા હતા સહીની જગ્યાએ. આજના ભણતરે આપણને અંગૂઠાથી સહી તરફ લઈ ગયા.
અને આજની ટેકનોલોજી આપણને સહી માંથી પાછી અંગૂઠા તરફ લઈ આવે. સમજાણું? આખો દિવસ અંગૂઠો ચાલે છે, હવે સહી ઓછી થઈ ગઈ ને અંગૂઠો વધી ગયો છે. માની લો કે તમે 332 ધારી, ઓકે, એનો ટોટલ શું થાય? 8. 332 માંથી 8 ને માઇનસ કરો, શું આવે? 324. એનો ટોટલ મારો, 9 આવી ગયો. દુનિયાની કોઈ પણ રકમ ધારીને એનો ટોટલ મારીને મૂળ રકમમાંથી માઇનસ કરીને જે આવે એનો ટોટલ મારો. જવાબ